गुड मॉर्निंग બાળ મિત્રો, આપણે આગળ જોયું હતું ધોરણ 4 ની અંદર બજાર થી ઘર આસપાસની અંદર આપણે શું જોયું હતું કે કયા કયા શાકભાજી છે, વૈશાલીના પિતાજી શાકભાજી વેચે છે તો એ કયા કયા શાકભાજી સારા હોય, કયા વધારે બગડવા કરે છે। હવે આજે આપણે જોઈએ અહીં શાકભાજીની ફળોની યાદી આપી છે, તેમાંથી કયા જલ્દી બગડી જાય છે અને કયા થોડા દિવસો સુધી સારા રહે છે। યોગ્ય કોષ્ટકમાં નામ લખો, તમે યાદીમાં બીજા કયા થોડા દિવસો સારા રહે છે યોગ્ય કોષ્ટકમાં નામ લખો અને તમે યાદીમાં બીજા નામ ઉમેરી શકો છો, જેમ કે પાલક, બટાકા, કેળા, ટામેટા, નાસપતી, ચીકુ, અનાનસ, દૂધી, ડુંગળી, કોબી, કાકડી, દ્રાક્ષ અને આદિ। હવે આમાં આપણે શું કરવાનું છે, આ જેટલા શાકભાજી આપ્યા છે એને આપણે અલગ અલગ પાર્ટમાં વિભાજિત કરવાના છે। કઈ રીતના? તો કે જે બગડી જાય એવા શાકભાજી કે ફળો છે એને અલગ રાખવાના છે અને થોડા દિવસ સારા રહી શકે તેવા ફળો અને શાકભાજી કયા કયા છે એને આપણે અલગ લખવાના છે। તો આપણે જોઈએ જલ્દી બગડી જાય તેવા ફળો અને શાકભાજી, તો કે સૌપ્રથમ શું આવશે, પાલક। તો પાલક છે એ જલ્દી બગડી જાય છે, આપણે એને ઝાઝો ટાઈમ રાખી શકતા નથી એટલે એ કેમાં આવશે, જલ્દી બગડી જાય તેમાં। પછી બટાટા, તો બટાટા તો બા મિત્રો તમે તમારા મમ્મી લઈ આવતા જશે, બટાટા આપણે એક અઠવાડિયા સુધી પણ આપણે સ્ટોર કરી શકીએ છીએ અને વધારે રહી તો પણ બટાકાને કાઈ થતું નથી, તો બટાકા કેમાં આવશે, થોડા દિવસ સારા રહી શકે તેમાં। પછી કેળા, તો કે કેળા પણ તરત જ એકાદ બે દિવસની અંદર ખરાબ થવા કરે છે તો એ પણ આમાં આવશે। પછી ટામેટા, તો કે ટામેટા પણ બહુ ઝાઝો ટાઈમ સારા રહેતા નથી, એને પણ આપણે 2-3 દિવસ જ રાખી શકીએ છીએ। પછી નાસપતી, તો કે નાસપતી છે ઈ સારું રહે કારણ કે કઠણ આવે છે, એમ જે પોચા શાકભાજી આવે ઈ તરત બગડવા કરે છે, કઠણ આવે એ સારા રહે છે એટલે અહીંયા શું આવશે, નાસપતી છે થોડા દિવસ સારા રહી શકે તેવા ફળો અને શાકભાજીમાં આવશે। પછી ચીકુ, તો કે ચીકુ પણ થોડા દિવસ સારું રહી શકે એમાં આવશે। અનાનસ, અનાનસ પણ આમાં આવશે। દૂધી, તો કે દૂધી પણ સારી રહી છે। પછી ડુંગળી, તો કે ડુંગળી પણ તમારા મમ્મી એક સાથે લઈ આવી રાખતા હશે તો ડુંગળી પણ આમાં આવે છે। કોબીજ, તો કે કોબીજ પાછી બગડવા કરે છે એટલે એ જલ્દી બગડી જાય તેમાં આવશે। કાકડી, તો કે કાકડી પણ જલ્દી બગડી જાય તેમાં આવશે। પછી દ્રાક્ષ, તો કે દ્રાક્ષ પણ બગડવા કરે છે એટલે એ પણ આમાં આવશે। અને આદુ, તો આદુ છે એ કેમાં આવશે, આમાં કે એ થોડા દિવસ સારું રહી શકે એમાં આવશે। તમને અહીંયા ચિત્ર પણ આપ્યા છે જુઓ, હવે આમાં આપણે રીંગણ નથી આપ્યું તો આપણામાં રીંગણ એક એડ કર્યું છે અને ગુવાર, રીંગણ અને ગુવાર પણ બગડવા કરે છે જ્યારે આની અંદર સુરણ અને મૂળા, સુરણ અને મૂળા છે એ પણ ઝાઝો ટાઈમ સારા રહી શકે છે। તો આ પણ તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર પૂરવાનું છે। આ ફળો અને શાકભાજીમાંથી ઘણા અડકવાથી નરમ લાગે છે જ્યારે થોડા બલછટ લાગે છે, ઉપરની યાદીમાંથી યોગ્ય કોષ્ટકમાં નામ લખો નરમ અને બલછટ। નરમ શાકભાજી કયા છે, તો કે પાલક અડવાથી નરમ લાગે, કાકડી નરમ, કેળા નરમ, દ્રાક્ષ, ટામેટા, રીંગણ, દૂધી, ગુવાર, કોબીજ અને સફરજન આ બધા કેવા શાકભાજી છે, શાકભાજીની ફળો, તો કે નરમ। જ્યારે બલછટ, તો કે બટાકા છે અડવાથી બલછટ લાગે, નાસપતી, પછી ચીકુ, અનાનસ, ડુંગળી, આદુ, ફુલેવર, સુરળ અને ગાજર આ બધા કેવા લાગે, ઉપર અડકવાથી આપણને બરછટ એટલે ખરબચડા લાગે છે। બાળમિત્રો આ પણ તમે તમારા પાઠ્યપુસ્તકમાં સાથે સાથે ગુરતા જજો, તમારા વિસ્તારમાં શાકભાજી વેચનાર સાથે વાત કરો, નીચેના પ્રશ્નો પૂછો અને નોટબુકમાં લખો, તેમનું નામ શું છે, તેમના કુટુંબમાં કેટલા લોકો છે, તો કે તેમનું નામ વશરામભાઈ છે, તેમના કુટુંબમાં 6 સભ્યો છે, તેમના ઘરે કેટલા બાળકો છે, તેમના નામ શું છે, તેમના ઘરે 4 બાળકો છે, પ્રવીણ, રાજુ, ગંગા અને મોમતી, શાકભાજી વેચવાના કામમાં કોણ મદદ કરે છે, શાકભાજી વેચવાના કામમાં વશરામભાઈ, તેમના પત્ની અને મોટો પુત્ર પ્રવીણ મદદ કરે છે, કોણ શાકભાજીની લારી પર રહે છે અથવા દુકાનમાં બેસે છે, તો કે વશરામભાઈ તેમની શાકભાજીની લારી પર રહે છે, તેઓ ક્યાં શાકભાજી વેચે છે, કેટલા વાગે કામ શરૂ કરે છે, તો કે સવારે 8 વાગે તેઓ ઘરેથી લારી લઈ નીકળી દરેક શેરી મહોલ્લામાં ફરે છે અને બપોર પછી તેઓ માર્કેટમાં ઊભા રહે છે। બાળમિત્રો
મેં તો અમારા મોહલ્લામાં આવતા હોય એનું નામ લખ્યું છે, પણ અહીંયા તમે તમારી રીતે તમારા શેરી કે મોહલ્લાની અંદર આવતા હોય કોઈ શાકભાજીવાળા તો એની માહિતી પણ તમે અહીંયા લખી શકો છો, તો તમારે પણ આ પાઠ્યપુસ્તકની અંદર પૂરવાનું છે। તેઓ વેચતા હોય તેવા ત્રણ શાકભાજી વિશે પૂછો। હવે આપણે જે શાકભાજી આપણી શેરીની અંદર વેચવા આવે એને આપણે પૂછવાનું છે કોઈ પણ ત્રણ શાકભાજી વિશે, તો કે જોઈએ શાકભાજી 1, શાકભાજી 2, શાકભાજી 3, બટાકા, ટામેટા અને ડુંગળી આપણે આ ત્રણ વિશે જોઈશું। શાકભાજીની કિંમત 1 કિલોની, તો કે બટાકા 40 રૂપિયાના, ટામેટા 50 રૂપિયાના અને ડુંગળી પણ 50 રૂપિયાની કિંમત છે। તે ક્યાંથી લાવવામાં આવે છે, તો કે બજારમાંથી। આ ત્રણેય વસ્તુ બજારમાંથી લાવવામાં આવે છે। એક વખતમાં તેઓ કેટલા શાકભાજી ખરીદે છે, તો કે બટાકા જાજો ટાઈમ સારા રહે એટલે 100 કિલો, ટમેટા તો કે 50 કિલો અને ડુંગળી પણ જાજો ટાઈમ સારી રહે એટલે એને પણ 100 કિલો ઈ રીતના ઈ ખરીદે છે। આ શાકભાજી સામાન્ય રીતે ક્યાં મહિનામાં આવે છે? બટાકા છે તો 12 માસ, ટમેટા તો કે જાન્યુઆરી ફેબ્રુઆરી, એટલે કે આમ તો આપણને ટમેટા 12 માસ જ મળે છે, પણ સામાન્ય આપણે જોઈએ તો સાચું તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વધારે ટમેટાનો પાક થાય છે। પછી શાકભાજી ડુંગળી છે એ તો કે 12 માસ આપણને જોવા મળે છે અને ટમેટા પણ આપણને 12 માસ જ માર્કેટમાં જોવા મળે છે, પણ અહીંયા દેશમાં જાઓ તો દેશમાં પણ ત્યાં ખેતરમાં કે એમ વધારે જોવા મળતા નથી। દરરોજ કેટલા કિલો વેચવામાં આવે છે? બટેકા 90 કિલો વેચે છે, ટમેટા 45 કિલો અને શાકભાજીમાં ડુંગળી છે એ 90 કિલો, તેને વધે કેટલું કેટલું? તો રોજના 10 કિલો બટેકા વધે, 5 કિલો ટમેટા અને 10 કિલો ડુંગળી। તો 5 કિલો ટમેટા હોય એને પછી શું કરે? તો કે બીજે દિવસે પહેલા વેચી દે, અને બટેકા અને કાંદાને તો કે એને પણ બીજા દિવસે સૌ પ્રથમ પહેલા ભાસી શાકભાજી વેચે છે। જો બાળ મિત્રો અહીંયા આપણે બજારનું ચિત્ર આપેલું છે, તમે પણ તમારા એરિયાની અંદર જ્યાં રહેતા હોય ત્યાં આસપાસમાં ઘણી બધી અલગ અલગ કરિયાણાની દુકાનો છે, મેડિકલ છે, કોઈ ફોનની દુકાન છે, કોઈ હેન્ડલૂમની દુકાન છે, કોઈ પ્લાસ્ટિકની દુકાન છે, કોઈ શાકભાજીની દુકાન છે, કોઈ પાન ગલ્લો છે, તો આવી રીતના અલગ અલગ આપણને જોવા મળે અને શું કહેવાય એક બજાર જ કહેવાય કે જ્યાંથી આપણને બધી વસ્તુ મળી શકે છે। પછી આવી રીતના અલગ એક માર્કેટ પણ હોય છે એને પણ બજાર, તો કે આની અંદર આપણને શું મળે? અલગ અલગ ફ્રૂટ છે, પછી શાકભાજીઓ છે, રંગ છે, એની અંદર આપણને બધું મળી શકે છે, તો આને આપણે શું કહેવાય? બજાર। તમે પણ આવી બજારો જોઈ હશે। જુઓ હવે અત્યારે આપણે કોઈ મોટા સિટીની અંદર છે ને આવો મોલ, શોપિંગ મોલ જોવા મળે છે। જુઓ એમાં પણ આપણને બધી જ વસ્તુ મળે। શોપિંગ મોલની અંદર તમે ક્યારેય ગયા હોય તો તમને ત્યાં પણ આપણે શાકભાજી છે, કોઈ કપડાં છે, વસ્તુ છે, પ્લાસ્ટિકની વસ્તુ, કરિયાણું, તો આપણને બધી વસ્તુ આરામથી મળી શકે છે। તો અહીંયા સિટીની અંદર શું હોય છે? શોપિંગ મોલ મોટા જોવા મળે છે। ત્યાં સુધીનો આપણે પાઠ પૂરો કર્યો, હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે આના પાઠના સવાલના જવાબ એટલે કે વિકલ્પો, ખોરાક, ખોટા, ખાલી જગ્યા બધું જોઈશું। ત્યાં સુધી બાય બાય, અને આ બધું તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પૂરવાનું છે, તો પાઠ્યપુસ્તકની અંદર પૂરજો અને જે નોટબુકની અંદર લખવાનું આવે તે લખજો। હું ગમે ત્યારે નોટબુક ચેક કરવા માંગીશ।